नमस्कार मित्रों, धोरण 11 विषय गुजराती द्वितीय भाषा प्रकरण 10 जेमां आपने बे लघु कथानो अभ्यास करवानो छे, जेना शीर्षको छे ठेस अने बीजो छे गा प्रहार अथवा तो अहीं अर्थ एनो थशे कि कोई नुसरो वागी जवो। तो सौथी पहला तो आपणे ठेसनो आपणे अभ्यास करवानो छे। ठेस लघुकथामां लेखक मोहनलाल पटेल શું કહે છે? તો લઘુકથામાં મિત્રો શું હોય કે એક પ્રકારની પરિસ્થિતિની માહિતી સિચ્યુએશન હોય। અહીંયા એક સિચ્યુએશન એ ઊભી થઈ છે જેમાં પુત્ર વધુ છે, એટલે કે પુત્રની વહુ એ બજારમાંથી ખરીદેલા કાપડના પીસ એ સાસુને બતાવે છે, હોંશે હોંશે લઈ આવીશ, એ કાપડના પીસ છે, નાના નાના એ ટુકડાઓ છે, લાઉઝના કે જે કંઈ હોય એ પીસ છે, અને આ સાસુનું ઉર્મિતંત્ર એથી શુદ્ધ થાય છે, સંતોષ થાય, અને ત્યાં જ આ સાસુ અતીતની ઘટના તરફ ખેંચાય છે, એનો ભૂતકાળ તરફ જઈ એનું મન આખા વેકેશન દરમિયાન કાળા ફોલી ફોલીને ભેગા કરેલા નાણામાંથી દીકરી કોલેજને પહેરવા કોલેજમાં પહેરવા માટે મનપસંદ કાપડ લઈ આવી ત્યારે પોતે દીકરીને કહ્યું હતું। હવે જો આ સાસુને એની દીકરી યાદ આવે છે જ્યારે એને ખૂબ મહેનત કરી કાળા ફોલી ફોલીને જે કાંઈ થોડી ઘણી એને કમાણી કરી એમાંથી એ દીકરીને એ કાપડ લઈ આવી ત્યારે પોતે દીકરીને કહ્યું હતું, એટલે કે આ વહુએ શું કહ્યું હતું, કાળાની રકમ તો સારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી, તને ભણાવવાની છે, મોટી પરણા મોટીને પરણાવવાની છે, ઘરના ખર્ચ કાઢવાના છે, આપણે આપણો વૈભવ ન પોષાય બેટા, પુત્ર વધુએ કાપડના પીસ બતાવવા માંડ્યા ત્યારે ગમગીન બની ગયેલી એના જે સાસુના મનમાં આ વાત અંદર ને અંદર પડઘાતી હતી। દીકરી બિચારી પહેલીવાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી અને મુઈ હું જીરવી ન શકી, એટલે પોતાની જાતને એ તિરસ્કૃત કરે છે, ખરેખર હું જોઈ ન શકી, એની ખુશી તો હું ક્ષણ ઘર પણ જોઈ ન શકી, એવો એક મર્મ આ ઠેસ એટલે મનને ઠેસ પહોંચે છે, એક પ્રકારની ઠોકર એને એક લાભ લાગે છે, આઘાત લાગે છે, એની વાત આ પ્રથમ લઘુકથામાં છે। વિશેષ જાણીએ સીધા પ્રવેશીએ, પુત્ર વધુ બજારમાંથી કાપડ ખરીદી લાવી અને સાસુને એ ઉમળકા ભેર બતાવી રહી છે, બહુ ઉત્સાહથી બહુ હર્ષોલ્લાસથી એ બતાવી રહી છે। થોડી વાર સુધી કાપડના જુદા જુદા પીસ બતાવ્યા પછી વહુએ જોયું કે સાસુના ચહેરા પર પ્રસન્નતાની કોઈ મોહર તો અંકિત થતી નથી, આની કેમ કે ખુશી તો થતી નથી, હું દેખાડી રહી છું આટલો ઉત્સાહથી, બહુ આનંદપૂર્વક હું એને બધું જણાવી રહી છું કે આટલું બધું લાવી છું આ રીતે, અને તો પણ એના ચહેરા ઉપર કોઈ એવી કોઈ મીઠાશ નથી ટપકતી કે એવી ખુશી કોઈ દેખાતી કેમ નથી, એટલે એણે કહ્યું આમાંથી કોઈ પીસ ન ગમ્યો મમ્મી, એટલે એની સાસુને કહે છે કે તમને આમાંથી એકે પીસ ન ગમ્યો, આડકતરી રીતે આવું પૂછવું યોગ્ય લાગ્યું, એમ તો ન પૂછી શકાય ને કેમ તમે મોઢું ચડાવ્યું છે એવું ન પૂછ્યું, પણ એણે આડકતરી રીતે પૂછ્યું કે આમાંથી કોઈ તમને પીસ નથી ગમતો। સાસુએ જાતને સંભાળી લીધી અને કહ્યું કેમ ન ગમે, બધું કાપડ સરસ છે, સચાઈ તો સામે ન લાવી શક્યા, પોતાને રોક્યા અને કહ્યું કે કેમ ન ગમે, બધું સરસ કાપડ છે। વહુએ સાસુના શબ્દમાં રણકાર જણાયો નહીં એટલે એણે બધા પીસ સંકેલી લીધા અને એમને
कबाट में मुकता मनोमन बोली कौन जाने शू छे ते कापड़नी बात में इमने मोढ़ू चढ़ी जाए तो अहियाँ थी आ ठेस वगे जयरे पण हूँ कापड़ बताऊँ छू त्यारे एने केम मोढ़ू एमने मोढ़ू चढ़ी जाए सासू शू हे दीकरो घणो कमातो हतो गरीबीना कपरा दिवसो कमुबेन माटे हवे भूतकाळ बनी गया था एनी सासुनुं नाम तो ए हवे पहेला खूब गरीबी हती परंतु हवे तो दीकरो कमातो थई गयो छे घरमां सुख सगवडना साधनोनी घणी खरीदी थती हती ए जोईने कमुबेन राजी थता पण बहु ज्यारे मोंगू कापड़ लई आवती त्यारे एमनुं मोढ़ू पड़ी जतुं आ बहु भयानक बाबत कहेवाय आजनी स्थिति परिस्थितिमां पण आ संजोगो हजू पण खर्ष्या नहीं होय हवे जो ज्यारे आम एनो दीकरो कमाय छे बधुं बराबर चाली रह्युं छे ज्यारे भौतिक केटलाक सुख सगवडना साधनो छे एने पण वसावाई रह्या छे घरमां અને પોતે કમુબેન એટલે એની માતા દીકરાની માતા રાજી પણ થાય છે પરંતુ આ વહુ એટલે કે એના દીકરાની જે વહુ છે એ કંઈક લઈ આવે તો એમાં ખાસ કાપડ લઈ આવે તો એ સહન થતું નથી અને મોઢું પડી જાય છે એવી સમયે એમને એક વખત દીકરીની આંખમાં ડળકી ગયેલા આંસુ યાદ આવી જતા દીકરીએ ઉનાળાના વેકેશનમાં રાત દિવસ કપાસના કાણા ફોલીને મજૂરીની સારી રકમ એકઠી કરી હતી એની દીકરીએ ખુદ કાણા ફોલી ફોલીને કપાસના જે કાણા આવે એ ફોલી ફોલીને એણે મજૂરી એટલે કે ચોક્કસ રકમ ભેગી કરી અને જૂનમાં કોલેજને ઉગડે એ પહેલાં એ આ રકમનું કાપડ ખરીદી લાવી અને હોંશે હોંશે માને બતાવવા લાગે છે અને બતાવવા લાગે કાપડ ગમવા ન ગમવાની વાત બાજુએ રહી માએ કહ્યું કાણાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું શું આ લાવી આવું મોંઘું કાપડ આપણને પોષાય તને ભણાવવાની છે મોટીને પરણાવવાની છે ઘરના ખર્ચ કાઢવાના છે આપણે આવો વૈભવ ન પોષાય બેટા એની માતા એની દીકરીને કહ્યું એણે તો બિચારી મહેનતથી કાણા ફોલી ફોલીને રકમ ભેગી કરી હતી એમાંથી એને કોલેજ શરૂ થવાની એટલે થોડાક એ કપડાં કાપડ લઈ આવી ત્યારે એ હોંશે હોંશે માને બતાવે છે ત્યારે આવું એ બોલી એની માં તો આવું કહ્યું કે આપણે તો આ બધું ન પોષાય બેટા માની વાત પણ સાચી હતી એની મજૂરીની કમાણી પર ઘર નબળું હતું એ દીકરી સમજતી પણ હતી એટલે તો એનો ઉત્સાહ એકાએક પાણીના તરંગની જેમ વિસર્જિત થઈ ગયો અને એની આંખમાં આંસુ ટગી રહ્યા ત્યાં ત્યાં આંસુ આવી ગયા વહુ જ્યારે મોંઘું કાપડ ખરીદી લાવતી ત્યારે કમુબેન રાજી તો થતા પણ એમની સ્મૃતિમાં દીકરીવાળો પ્રસંગ તાજો થઈ આવતો અને એમનું મન બોલી હતું બોલી ઉઠતું કે દીકરી બિચારી પહેલીવાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી અને હું મોઈ જીરવી ન શકી પોતાની જાતને એ ધિક્કારે છે અહીંયા એમને મનને એમના મનને ઠેસ પહોંચા લાગી છે એ ખરેખર એ દિવસે હું જોઈ પણ ન શકી મારી દીકરીનું સુખ ન જોઈ શકી એ તો એની મહેનતથી લાવી હતી તો પણ હું ન જોઈ શકી એવો એ વસવસો અંદર અંદર વ્યક્ત કરે છે આમ હૈયાની આ એક ઠેસ કમુબેનના ચહેરા ઉપર રાજીપો લાવવા ન દેતી વહુ ક્યાંથી જાણે જો પ્રશ્ન કેવો કરે વહુને કેમ ખબર પડે કે હું શા માટે આ દુઃખી છું વ્યથિત છું વહુને શું ખબર પડે કે મારી પીડા શું છે આમ એક હૈયામાં લાગેલી એક ન દેખાતી ઠેસ એ વાગી છે અને જે વહુ કદી સમજવાની નથી એટલે સતત વહુને સવાલ થાય છે હું જ્યારે કાપડ લાવું ત્યારે એનું મોઢું કેમ ચડી જાય છે હવે વાસ્તવ આ હતું તો મિત્રો આ હતી એક લઘુકથા જેમાં એક પ્રસંગ કાપડ લાવવાની બાબત પરથી ઠેસ વાગી રહી છે એની દીકરીને જે તે વખતે એની માતા જોઈ ન શકી એમણે એમ કહ્યું કે તે હા અલબત્ત એની દીકરીએ જ કમાણી કરેલી અને એની કમાણી થકી એ કોલેજમાં જવાની હતી જૂનમાં શાળાઓ કોલેજો ઉગડે ત્યારે એને સારા કપડાંની
મહેચ્છા કોને ન હોય એટલે એ લઈ આવી પોતાની કમાણીથી જ લઈ આવી એની માતા પાસે ન લીધા એ જાણતી હતી કે ઘરની સ્થિતિ થોડીક સારી નથી તો એને પોતે કમાયેલી વસ્તુ રકમમાંથી એ લાવે છે પણ તો પણ એની માતા જોઈ શકતી નથી અને ન કહેવાના શબ્દો એ કહે છે અને ત્યારે એ દીકરી પણ કશું કહી શકતી નથી એની આંખમાં પાણી આવી જાય છે રોકી નથી શકતી અને માતાને ખબર ન પડે એ રીતે એ પાછી વહી જાય છે ત્યાં હવે માની વાત પણ આ સાચી છે ખૂબ મુશ્કેલીથી એ એની માતા એ સમગ્ર પરિવાર ચલાવતી હતી ત્યાં આ બધું થતાં જ હવે જ્યારે એની વહુ જ્યારે આ જ્યારે જ્યારે કાપડ લાવે છે ત્યારે એ જોઈ નથી શકતી અને કહે છે કે મારી દીકરીને હું ખરેખર કે હું એક ખૂબ સારી રીતે એ પોતાની કમાણી દ્વારા કાપડ લઈ આવી અને મુઈ હું જીરવી ન શકી એટલે હું જોઈ ન શકી હું એને વધાવી પણ ન શકી એવું એ વસવસો અંદરો અંદર વ્યક્ત કરે છે અને એના મનને એના હૈયાને એક ઠેસ પહોંચે છે એ ઘટના એ પ્રથમ લઘુકથામાં આપણે જોઈ તો મિત્રો એના સવાલ એના પ્રશ્નો આપેલા છે એ આપણે લખીશું અને મારા સુધી પહોંચતા કરજો નેક્સ્ટ જે છે એ બીજી લઘુકથા એમાં જ સમાયેલી આ જ પ્રકરણની બીજી લઘુકથા જેનું નામ છે ગા એ પછીના વિડીયોમાં આપણે જોઈએ છીએ થેન્ક યુ